સાંતલપુર ખાતે આવેલ ખેમેશ્વર ગૌશાળાને મળેલી જમીન ઉપર ગેરકાયદેસર દબાણ કરી દુરુપયોગ કરવાને લીધે લોકો સામે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। સાંતલપુર ખાતે આવેલી ખેમેશ્વર ગૌશાળાને દાન આપેલી છે તો જે ભારત માલા રોડમાં જતી જમીનની વળતર ખેમેશ્વર ગૌશાળાને આપવામાં આવે તેવી માગણી ઉઠવા પામી છે અને ગેરકાયદેસર ગૌચરની જમીન ઉપર કબજો કરતા લોકો સામે કાર્યવાહી કરવાની માગણી કરવામાં આવી છે અને આ જમીનના મૂળ માલિક પણ જણાવી રહ્યા છે મારી જમીનને ગૌશાળાને આપેલી છે તો તેનું વળતર ગૌશાળાને મળવું જોઈએ તેવી માગણી સાથે આજરોજ રાધનપુર નાયબ કલેક્ટર ડીબી ટાંકને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આજે પ્રાંત સાહેબને આવેદનપત્ર આપ્યું છે। અમારા ગામના 60-70 વર્ષની ઉંમરના વડીલોએ આવીને રજૂઆત કરી છે કે સાહેબ આ ગાયોની માલિકીની ગાયોના ધરિયાણમાં વપરાતી જગ્યા છે અને આ જગ્યાને ગોચરના હેડ તરીકે જાહેર કરી છે।